ગુડ મોર્નિંગ ટુ વનન ઓલ આઈ એમ પ્રોફેસર શ્રેયા ત્રિવેદી ફ્રોમ એ કેડીએમસી જામનગર આ લેક્ચર એસ વાય બી એ કમ્પલસરી ઇંગ્લિશનો લેક્ચર છે જે લોકોએ કમ્પલસરી ઇંગ્લિશ રાખેલું છે એ લોકો માટેનો આ લેક્ચર છે જે લોકોને મેઇન ઇંગ્લિશ છે એ લોકોએ પણ આ લેક્ચર સાંભળવાનું રહેશે કારણ કે જેને પણ મેઇન ઇંગ્લિશ હશે એ લોકોને કમ્પલસરી ઇંગ્લિશ પણ હશે આના પહેલાંના લેક્ચર્સમાં આપણે સિલેબસ જોયું કે જેમાં ટેક્સ્ટ વિંગ્સ નામની ટેક્સ્ટબુક છે બરાબર અને ત્રણ ગ્રામરના ટૉપિક છે ટેક્સ્ટબુકમાંથી હશે ફોર્ટી માર્ક્સનું અને ગ્રામર હશે થર્ટી માર્ક્સનું ત્રણ ટૉપિક છે જે દસ દસ માર્કના છે અને ટોટલ થઈને થશે ત્રીસમાં આપણે ગ્રામરના ટોપિક ઓલરેડી થઈ ગયા જેમાં એક્ટિવ વોઇસ આવે છે એક્ટિવ પેસિવ વોઇસ ફ્રેઝલ વર્બ્સ અને ત્રીજું છે શોર્ટ કમ્પોઝિશન એના પછી આપણે ગયા લેક્ચરમાં ટેક્સ્ટ બુક ચાલુ કરી છે ટેક્સ્ટ બુકમાં પણ ત્રણ ચેપ્ટર્સ તમારે છે અને ત્રણ પોયમ્સ તમારે છે જેમાંની એક પોયમ આપણે ગયા લેક્ચરમાં કરી જે છે માઉન્ટેન એન્ડ ધ સ્કવેલ હવે આપણે આવે છે બીજી પોયમ જે બહુ બહુ વર્લ્ડ ફેમસ છે આમ તો બરાબર જેનું નામ છે ડેફોડિલ્સ અને એના પોએટ હતા વિલિયમ વર્ડ્સવર્થ જેને લેંગ્વેજની થોડી ઘણી ઓર લિટરેચર વિશે થોડી ઘણી ખબર હોય તો એને વિલિયમ વર્ડ્સવથની ખબર હશે હશે ને હશે જ વર્ડ્સવર્થ એટલે એક એવા માણસ છે કે જેને બહુ સારી સારી પોએટ્રીઝ લખી છે રોમેન્ટિક એજ એક એવી એજ હતી કે જ્યાં એની પહેલાંની એજ એટલે કે નિયો ક્લાસિકલ એજ ના અગેન્સ્ટમાં જઈને એક રેવોલ્યુશન આવ્યું બરાબર અને એને રોમેન્ટિક એજ કહેવાણી રોમેન્ટિક એજના શરૂઆત કરનાર જ માણસ વિલિયમ વર્ઝવથ કહેવાય છે લિટરેચરની ફિલ્ડમાં વિલિયમ વર્ડ્સવર્થ અને કોલરીજ એસટી કોલરીચ એ બંને એ ભેગા મળીને પ્રિફેસ ટુ લિરિકલ બેલાડ્સ લખ્યું કે જેમાં આપણે એમ કહી શકીએ કે એના દ્વારા જ રોમેન્ટિક એજની શરૂઆત થઈ છે લિરિકલ બેલાડ્સ એનું એક વર્ક છે કલેક્શન ઓફ પોઇટ્રીઝ છે કે જેમાં બહુ સારી સારી પોઇટ્રીઝ નેચરને લગતી પોએટ્રીઝ એને લખેલી છે વર્ડ્ઝવત એક બહુ ફેમસ રોમેન્ટિક પોએટ છે રોમેન્ટિક પોઇટ્સમાં પણ બે પાર્ટ્સ પડે છે ફર્સ્ટ જનરેશન અને સેકન્ડ જનરેશન વિલિયમ વર્ડ્ઝવથ જે છે એ ફર્સ્ટ જનરેશનમાં આવે છે વિલિયમ વર્ડ્ઝવથ જે છે એ એસટી કોલ્રિજના બહુ ખાસ ફ્રેન્ડ હતા અને બેય સાથે મળીને એક બુક બનાવી અને જેમાં બેની પોયમ્સ ઇન્કલુડેડ છે અને એ છે લિરિકલ બેલર્ડ એને ઘણી બધી આમ તો પોએટ્રીઝ લખી છે બટ આપણે અહીંયા ડેફોડલ્સ નામની એક પોએટ્રી છે એની એ આપણે ભણવાની છે જે બહુ ફેમસ હતી એ ટાઈમે પણ અને આજની ડેટમાં હવે આપણે ટાઇટલ ઉપર જાય ડેફોડિલ્સ ડેફોડિલ્સ એટલે શું ડેફોડિલ્સ એટલે એક ટાઈપનું ફ્લાર ફ્લાવર આપણે જે ટિપિકલ લેંગ્વેજમાં કહીએ ને તો ફ્લાવર બરાબર અને બહુ સાચું પ્રોનાઉન્સિએશન કરી તો એને ફ્લાર કહેવાય છે બરાબર એક ટાઈપનું ફ્લાર કે જે દેખાવે બહુ જ સરસ હોય છે બરાબર અને એના ફાર્મ્સ હોય છે બરાબર જેમ આપણે ડીડીએલ જેમાં ને મૂવીઝમાં ને એમાં જોયેલું છે કે ભાઈ યલો કલરની આખી આમ ફાર્મમાં શું કહેવાય ફ્લાવર્સ જેવો સીન છે બરાબર તો એવી જ ટાઈપના અહીંયા સીન એ છે કે ડેફોડિલ્સનું આખું ફાર્મ છે બરાબર અને એની વાત આમાં થઈ છે વર્ડ્સવર્થ જે છે એ નેચરને લગતી પોએટ્રીઝ વધારે લગતા એટલે એની દરેક પોઈટ્રીઝમાં દરેક લિટરેચર લિટરરી પીસમાં નેચરની જ વાત થાય છે ચાલુ અહીંથી થાય છે આઈ વેન્ડર્ડ લોનલી એઝ અ ક્લાઉડ દેટ ફ્લોટ્સ ઓન હાઈ ઓવર હિલ વેલીઝ એન્ડ હિલ્સ ઓકે હું એ કે ક્લાઉડની જેમ એમને ફરતો હતો બરાબર ક્લાઉડ કેમ આમ બિંદાસ થઈને વાદળામાં ફરતા હોય એવી જ રીતના એ કે હું લોનલી એકલો ફરતો હતો બરાબર ધેટ ફ્લોટ્સ ઓન હાઈ ઓવર વેલ્સ એન્ડ હિલ્સ બરાબર પર્વતોની ઉપરથી ખબર છે વાદળા જાય છે અને જે સીન ક્રિએટ થાય છે ને એ સીનની વાત થાય છે વેટ ઓલ એટ વન્સ આઈ સો અ ક્રાઉડ અ હોસ્ટ ઓફ ગોલ્ડન ડેફોડિલ્સ બરાબર અને ત્યાં એ કે મારી નજર એક સમૂહ ઉપર પડી ક્રાઉડ એટલે સમૂહ સેનો સમૂહ હતો તો કે ગોલ્ડન ડેફોડિલ્સનું બરાબર એટલે ડેફોડિલ્સ જે છે એ ગોલ્ડન કલરના છે બિસાઇડ્સ ધ લેક બિનેથ ધ ટ્રીઝ ફ્લટરિંગ એન્ડ ડાન્સિંગ ઇન ધ બ્રીઝ લેકની પાસે બરાબર જે લેક છે એની પાસે છે ટ્રીઝની બાજુમાં છે અને એવું લાગે છે કે ફ્લટરિંગ એન્ડ ડાન્સિંગ ઇન ધ બ્રીઝ એટલે કે પવન વહે છે અને એવું લાગે છે કે પવનની સાથે સાથે એ પણ સાથે સાથે ડાન્સ કરે છે કોણ તો કે ડેફોડિલ્સ કન્ટિન્યુઅસ એઝ ધ સ્ટાર્સ દેટ શાઇન એન્ડ ટ્વિન્કલ ઓન ધ મિલ્કી વે ધ સ્ટ્રેચડ ઇન નેવર એન્ડિંગ લાઇન અલોંગ ધ માર્જિન ઓફ અ બે જેમી કે સ્ટાર્સ જે છે એ શાઇન કરે છે કન્ટિન્યુઅલી એવી જ રીતના એ કે આ આપણું ડેફોડિલ્સ છે એની પણ ચમક એટલી જ છે એ કે બરાબર અને એ સવારનો સવારનો ટાઈમ છે એટલે સવારના ટાઈમમાં એવું મનાય છે કે ફ્લાવર્સ છે ને ખીલી ઉઠે છે તો એ ક્યાં ડેફોડિલ્સ પણ એ કે સ્ટ્રેચ કરીને આમ ખુલે છે ઓકે સ્ટ્રેચ એટલે આમ ખુલી જાય છે એની વેળા આપણે કોઈ પણ ફ્લાવર્સને જોઈને તો સવારના પ્રમા એવું લાગે જાણે ખીલી ઊઠું છે ઓકે ટેન થાઉઝન્ડ સો એટ અ ગ્લાન્સ ટોસિંગ ધર હેડ્સ ઇન સ્પ્રાઇટલી ડાન્સ ટેન થાઉઝન્ડ સો એટ અ ગ્લાન્સ એટલે કે એકીઆે આમ જોવા ને તો આનો મિનિંગ એ થાય કે એકી હજાર મેં દસ હજાર જોઈ લીધા કહેવાનો મતલબ અહીંયા એનો એ છે કે એકી એક જ ગ્લાન્સ એટલે કે શું એક જ નજરમાં ઘણા બધા ડેફોડ મેં જોયા બરાબર અને તો કે ટોસિંગ દે હેડ્સ ઇન સ્પ્રાઇટલી ડાન્સ કે એવી રીતના જાણે પોતાનું માથું ઊંચું કરીને ડાન્સ કરતા હોય કે ધ વેવસ બિસાઇડ ધેમ ડાન્સ બટ દે આઉટ ડિટ ધ સ્પાર્કલિંગ વેવ્સ ઇન ગ્લી બરાબર અને જે વેવસ એટલે કે પવન આવતો હતો એનાથી ડાન્સ કરતા હતા ને એવું લાગતું હતું કે અંદરથી એકદમ ખુશ થઈને એ નાચતા હોય અ પોયટ કુડ નોટ બટ બી ગે ઇન સચ અ જોકન કંપની આઈ ગેઝ એન્ડ ગેઝ બટ લિટલ થોટ વોટ વેલ્થ ધ શો ટુ મી હેડ બોટ બરાબર અને એ કે હું આ એકદમ કીનલી જોતો હતો કીન એટલે આરામથી એક એક ધ્યાન થઈને ત્યાં જોતો હતો એ કે અને પછી મને એક વિચાર આવ્યો શું વિચાર આવ્યો તો કે આ જે દ્રશ્ય હું જોઉં છું એ દ્રશ્યનું એકચ્યુઅલી એમાંથી મને ફાયદો શું થવાનો છે વોટ વેલ્થ ઓકે એટલે ફાયદો શું થવાનો છે મને ફોર ઓફ્ટ વેન ઓન માય કોચ આઈ લાય ઇન વેકેન્ટ ઓર ઇન પેન્સિવ મોડ દે ફ્લેશ અપ ઓન દેટ ઇનવર્ડ આઈ કે જ્યારે જ્યારે પણ મારું મન અશાંત હશે કે મને કોઈ પ્રોબ્લેમ્સ હશે ને તો હું એક બાજુ બેસી અને વિચારીશ ને તો મને આ જ્યારે જ્યારે પણ કે આ સીન યાદ આવશે ને ત્યારે મારું મન પ્રફુલ્લિત થઈ જશે એ કે બરાબર વેકેન્ટ એટલે એકલું પેન્સિવ એટલે ખરાબ મૂડ ઓકે વિચ ઇઝ ધ બ્લીસ ઓફ સોલિટ્યુડ એન્ડ ધેન માય હાર્ટ વિથ પ્લેઝર ફીલ્સ એન્ડ ડાન્સિસ વિથ ધ ડેફોડિલ્સ એટલે જ્યારે જ્યારે પણ મને એકલપણું લાગશે ત્યારે એ કંઈક હું આ ડેફોડિલ્સ વિશે વિચારીશ અને એની જેમ જ કે ડાન્સ કરીને ખુશ થઈશ એ મીન્સ વોટ કે ભાઈ જે પણ સિચ્યુએશન હશે એમાં એ ખુશ રહેવાની ટ્રાય કરશે આ હતો એનો લિટરલ મિનિંગ લિટરલ એટલે કે આમાં જે કહેવામાં આવેલો છે ઈ મિનિંગ હવે આ પોયમની થોડુંક બેકગ્રાઉન્ડ હું તમને અત્યારે કહું પહેલાં એટલે ના કીધું કે એ કહી દે તો આપોઆપ તમને મિનિંગ ખબર પડી જાય બેકગ્રાઉન્ડ એ છે કે આ જ્યારે પોયમ લખાણી એના થોડાક જ દિવસ પહેલાં વર્ડઝવર્થના ભાઈ જ્હોન ઓકે એની ડેથ થઈ ગઈ હતી અને વર્ડ્સવર્થ જે છે એ એકદમ નિરાશ થઈ ગયો હતો બરાબર એટલે નિરાશ થઈને એ એક ટ્રેનમાં મુસાફરી કરીને ક્યાંક જતો હતો એ મુસાફરી દરમિયાન એને આ સીન જોયો અને એના થ્રુ એક આ પોયમ લખેલી બરાબર બીજી વસ્તુ કે જ્યારે પણ આમાં આવ્યું કે ભાઈ એ જ્યારે લોનલી હશે પેન્સિવ મૂડમાં હશે વેકેન્ટ હશે મીન્સ વોટ કે અત્યારે જ્યારે એનો મૂડ ખરાબ છે બરાબર એના ભાઈની ડેથ થઈ ગઈ છે એનો એના બધા વિચારમાં એના ભાઈ ભાઈનું જ છે વિચાર ત્યારે એ કે આ જે નેચર છે જે ફ્લાવર જે છે એ જોઈને મને એટલી ખુશી થઈ કે હું મારું બધું દુઃખ ભૂલી ગયો કેવા એ માગે છે કે માણસ ગમે એટલો દુઃખી કેમ ના હોય બરાબર પણ જ્યારે જ્યારે એ નેચરના નજીક જાય છે ત્યારે ત્યારે એને અંદરથી સુકૂન મળે છે અને ખુશી પણ મળે છે એ બરાબર વી ઓલ નો દેટ કે લાઈફમાં પ્રોબ્લેમ્સ આવવાની છે અને ખુશી પણ આવવાની છે ઓકે કોઈ પણ એક વસ્તુ હંમેશા રહેવાની નથી વી ઓલ નો દેટ આ બધી તમે કહેશો બુકિશ નોલેજ છે બધી ઓકે હા છે નો ડાઉટ બટ ઇટ ઇઝ ઓલ્સો ધ ફેક્ટ ઓફ લાઈફ ઓકે એટલે એ કહે કે જેમ જેમ એ કહે કે આ ડેફોડિલ્સને હું જ્યારે પણ જોઈશ ને ત્યારે મારું મન પ્રફુલ્લિત થઈ જશે અને તરત મારું મન ડાયવર્ટ થઈ જશે ક્લિયર આ હતી આપણી નાની એવી પોયમ ડેફોડિલ્સ એના જેના રચયિતા કે આપણે પોયટ કહી શકીએ એ વિલિયમ વર્ડ્સવર્ડ બરાબર આની ઘણી બધી એવી સારી સારી પોયમ્સ છે લિરિકલ બેલાડ્સમાં પણ જેને એને લખેલી છે ઓકે અને આનો મેઇનલી ફોકસ જ એ હતો કે નેચરની પોઈટ્રીઝ એ લખતા અને બીજી કેરેક્ટરિસ્ટિકાની એ હતી કે આ જે લેંગ્વેજમાં લખતા ને એ એકદમ સિમ્પલ લેંગ્વેજમાં લખતા કે જે એક કોઈ કોમન માણસ વાંચે ને તો એને પણ એ કે સમજાઈ જાય ઓકે એટલે આ જે પોઈમ હતી ડેફોડિલ્સ એ વિલિયમ વર્ડ્સવર્થની હતી આની પહેલાં આપણે માઉન્ટેન ઇન ધ સ્ક્વિરલ જોઈ જે એક મોરલ પોઈમ હતી આમાંથી પણ આપણને મોરલ મળે છે ઓકે એટલે જનરલી ક્વેશ્ચન્સ આવા પૂછાઈ શકે કે ભાઈ વોટ ઇઝ ધ મોરલ ઓફ ધ પોયમ ઓકે એવું પૂછાઈ શકે કે પછી એવું પૂછાઈ શકે કે વર્ડ્સઅને જ્યારે ડેફોડિલ્સ જોયા ત્યારે કંઈક એની 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 કેવી ફીલિંગ હતી ઓકે આ બધા ક્વેશ્ચન્સ તમને પૂછાઈ શકે છે ક્લિયર હજી એક પોયમ આપણા સિલેબસમાં છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું ઓકે ટીલ દેન રિવાઇઝ The things which we have done up till now, uh, so that you can remember what all things are there in our syllabus. Okay. And uh, yes, we will meet in the next lecture for sure. Okay. Till then, have a great day and be safe. Thank you.